नमस्कार दर्शक मित्रों, सौ प्रथम दीपोत्सव दिवाली नी शुभेच्छाओ। जोइए आज ना मुख्य समाचार। दिवाली नी छेल्ली घड़ी नी खरीदी माटे बजारो मा जामी भीड़। दीपोत्सव नी उजवणी नो थनगनाट, रोशनी अने आतशबाजी ना नयन रम्य दृश्यो। विक्रम संवत 2070 ना अंतिम दिवसों दिवाली की शुरुआत थाय। भाग बारस, धनतेरस, काली चौदस, दीपावली अने नवा वर्ष 2000 संवत 2071 नो प्रारंभ। लाह पाचम सुधी आ त्यौहार उजवाय। जिंदगी ना मानस ना वर गयेला वर्ष नी अंदर नो हिसाब करवानो समय एटले दीपावली। 2070 मां शू कर्यु अने एनो सारू अने खोटानु सर्वेयु काढवानो समय। वेपारीओ तो सर्वेयु काढे ज, पण जीवन संग्राम मां लोको जे जीवे छे एमने पण आ सर्वेयु काढवानो समय होय छे। अन्नो दिवस लोग नवा नवा फटाकड़ा लावे, नवा कपड़ा लावे, घर ने सजावे, सफाई काम थाय। चोमासा पछीनो दिवस चोमासानी पूर्णाहुति अने दिवाळीना पर्वनो प्रारंभ। एटले स्वाभाविक रीते दिवाळीना पर्वने आवता ज सफाईनुं काम शुरू थाय, लोकोना घरनी सफाईनुं काम थाय, लोको पोताने घरने सजावे, दीपमालाओ प्रगटावे। अने एक एवी कहेवत छे के बलिराजा ना आ दिवसो गणाय। अने बलिराजाना दिवसोमां स्वाभाविक रीते लक्ष्मीमां ज्यां अजवाळू होय त्यां प्रवेश करे, એટલે અમાવાસ્યાના દિવસે લોકો દીપો બાંધી દીપમાળા પ્રગટાવી અને લક્ષ્મીજીનું સ્વાગત કરે છે। સૂર્યકાળ પરિવારની શરૂઆત એક આક્રોશ નામના સાપ્તાહિકથી થઈ। આક્રોશ, સૂર્યકાળ અને પછી એસ લાઈવ વેબ ચેનલ ખૂબ ના ટૂંકા સમયમાં લોકોએ આગળ વધવાનો પ્રયત્ન કર્યો। અમારી નવી પેઢી ખંતથી કામ કરે છે અને એ ખંતથી કામનું પરિણામ એ છે કે આજે અમારા દેશ અને પરદેશમાં પણ એના વાચકો, એના ચાહકો અને એના એના જોનારાઓ છે। આજે દીપાવલીના 9 વર્ષે હું આપ બધાને મારી શુભેચ્છા પાઠવું છું। મારો સહકાર્યકરો એટલે મારો સ્ટાફ, મારી નવી પેઢી એટલે મારા વિભટમાં રહેનારા નવા માણસો, મારા વાચકો, મારા જાહેર ખબરદાતાઓ અને બધાનો હું ખૂબ ખૂબ આભારી છું। અને આજથી નવા વર્ષનું જ્યારે પ્રારંભ થશે ત્યારે દરેકનું નવું વર્ષ શુભ નીવડે, મા લક્ષ્મી એમને શુભ આશીર્વાદ આપે, મહાદેવ એમના પર કૃપા વરસાવે એવી મારી મહાદેવને પ્રાર્થના। દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે બુધવારે મોડી રાત સુધી બજારોમાં વિશેષ ભીડ જોવા મળી હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અમદાવાદ શહેરના પાનકોર નાકા, માણેક ચોક, દિલ્હી દરવાજા, અંકુર ચાર રસ્તા, બાપુનગર, મણિનગર, સરસપુર, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઈશનપુર, સીજે રોડ સહિત સાબરમતી, રાણીપ, ચાંદખેડા, નવાનીકોલ, નરોડાના બજારોમાં દિવાળીની છેલ્લી ઘડીની ગઈકાલે લોકો મોડી રાત સુધી ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા। ગઈકાલે કાળી ચૌદસને
14 હોવાને કારણે ગૃહિણીઓએ કંકાસ કાઢવા ભજીયા વડા બનાવી ચાર રસ્તા પર મૂકી કંકાસ દૂર કર્યો હતો. બેસતા વર્ષે ઘરે આવનાર સ્નેહી મિત્રો સગા સંબંધીઓને આવકારવા માટે મીઠાઈ નાસ્તાની ખરીદી માટેની પણ ભીડ જોવા મળી હતી. વિક્રમ સંવત 2070 ને બાય બાય કરીને નવા વર્ષને આવકારવા બજારો તેમજ બજારોમાં તો નવા કપડા, ચપ્પલ, બૂટ અને ઘર સજાવટ માટેના આર્ટિકલ, ફૂલો, તોરણો, ઇલેક્ટ્રોનિક બજારમાં ઝગમગતી લાઇટોની ખરીદી માટે પણ લોકો ઉમટી પડ્યા હતા. દુકાનદારોના ચહેરા પર નિરાશા દૂર થઈ અને આશાનો નવો સંચાર દેખાતો હતો. દિવાળી પર્વને આવકારવા મંદિરોમાં પણ ફૂલો, રોશની અને આસોપાલવના તોરણથી ઝળહળી ઉઠ્યા હતા. ભગવાનને માતાજીનો શણગાર સજાવી અન્નકૂટ ભોગ ધરાવવામાં આવતો. આમ દિવાળી પર્વને આવકારવા લોકો ઉમટી પડ્યા હતા. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સુખાકારીની શુભકામના સાથે અનેક ઘરો, મંદિરો તેમજ સરકારી ઇમારતો અને ચોમેર દિવાળીની રોશની ઝળહળી ઉઠ્યા છે. આકાશમાં આતશબાજી કરી વિક્રમ સંવત 2070 ને ધામધૂમ સાથે બાય બાય કરી નવા વર્ષ 2071 ને લોકોએ ઉત્સાહ ઉમંગ સાથે આવકારવા તૈયાર થયા છે અને આવકાર્યું છે. આવતીકાલે બેસતા વર્ષના દિને લોકો નવા કપડા પહેરી પોતાના ઈષ્ટદેવ તેમજ માતા પિતા વડીલોના આશીર્વાદ મેળવશે. નવું વર્ષ સુખમય, શાંતિ, આરોગ્યમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓની આપલે પણ કરશે. આજે દિવાળીને અનેક વેપારીઓ પરંપરાગત રીતે ચોપડા પૂજન તેમજ અનેક સ્થળોએ કોમ્પ્યુટર, લેપટોપ, હાર્ડ ડિસ્કનું પણ પૂજન કર્યું હતું. આમ દિવાળીના પર્વની ઉજવણી પરંપરાગત, પ્રાચીન તેમજ અર્વાચીન અનુસાર તેમજ ધાર્મિક દ્રષ્ટિએ કરી હતી. સંસ્કૃતિ અનુસાર ઘરે, શહેરી, મોલ્લા, ઓફિસની સાફ સફાઈ કરી આસોપાલવના ફૂલો અને ઇલેક્ટ્રોનિકની નવી સિરીઝો અને દીપ પ્રગટાવી લોકોએ ઉત્સાહભેર ઉલ્લાસ અને ઉમંગ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. લોકોની માન્યતા અનુસાર આજે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા, તેથી લોકોએ તેમનું સ્વાગત દીપ પ્રગટાવીને તેમજ તોરણોથી કર્યું હતું. તેને જ દિવાળી કહેવામાં આવે છે. પ્રાચીન યુગમાં આ દિવાળીને અનેરો ઉત્સાહ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. દીપાવલીના પર્વ એ અંધકાર પર પ્રકાશના વિજય માટે છે. આ દીપાવલીનો તહેવાર ગુજરાતના નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, ગુજરાતનો નાગરિક વૈશ્વિક નાગરિક બને, જે ગુજરાતીમાં પોતાની જે આગવી તાકાત છે એ વિશ્વમાં માર્ગદર્શન માટે બને. આ એ મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ છે, જ્યાં ગુજરાતીઓનું ગૌરવ પુનઃસ્થાપિત થાય. ગુજરાતીઓ પોતે પોતાની લાગણીથી અને ધંધા વ્યાપારથી આગવી સ્મૃતિ જે રીતે પોતાનું આગવું સ્થાન વિશ્વમાં બનાવ્યું છે તે જ રીતે એઓ બનાવતા રહે તેવી સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના સાથે દીપાવલીની ગુજરાતના તમામ નાગરિકોને હું સૂર્યકાંત ચેનલ એસ ચેનલ વતીથી શુભેચ્છા પાઠવું. દિવાળીની અમદાવાદના નગરજનોને શુભકામનાઓ. દિવાળી સુખમય, સમૃદ્ધિમય અને શાંતિમય રીતે આપની પસાર થઈ આવા આગામી વર્ષ અમદાવાદ શહેર માટે સ્વચ્છ અમદાવાદની, ગ્રીન અમદાવાદ બનાવીએ એવા સંકલ્પ સાથે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ. નવા વર્ષની અમદાવાદના નગરજનોને શુભ શુભકામનાઓ. અમદાવાદના તમામ નગરજનોને દિવાળીના આ શુભ પર્વ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને નૂતન વર્ષ અભિનંદન. નવું વર્ષ આપનું ખૂબ સુખ, શાંતિ અને સફળતાથી ભરેલું રહે એવી મારી પ્રભુને પ્રાર્થના. વિક્રમ સંવત 2071નું આવી રહ્યું નવું વર્ષ ગુજરાતના તમામ પ્રજાજનોના જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને પ્રેરણાદાયક નીવડે. જે સ્થાન પર 2070માં હતા તે સ્થાનથી ગુજરાતના દરેક પ્રજાજન, એ વિદ્યાર્થી હોય, યુવાનો હોય, બહેનો હોય, વડીલો હોય, એ બધા જ એક ડગલું આગળ વધે, બધાને જ નિરોગી સ્વસ્થ જીવન પ્રાપ્ત થાય એ પ્રભુને પ્રાર્થના. હિન્દુઓમાં નૂતન વર્ષ કારતક શુદ્ધ પડવેથી શરૂ થાય છે, પરંતુ પંજાબ રાજા વિક્રમની યાદમાં આપણે ત્યાં વિક્રમ સંવત શરૂ થયો અને વિક્રમ સંવત મુજબ કારતક મહિનાથી નવા વર્ષની શરૂઆત થાય છે. આ નવા વર્ષે લોકો એકબીજાના વેર ઝેર ભૂલી અને એકબીજાની શુભેચ્છાઓ આપે છે. આજ મુબારક, કાલ મુબારક, સાલ મુબારક, તમને નવા વર્ષનું પહેલું વહેલું વાલ મુબારક. આ દિવસે સવારે મીઠાની ગાંગડી વેચવામાં આવે છે. એ વેચનારા સબરસ, મીઠાને સબરસ કહે છે, કારણ કે રસોઈ ગમે એટલી સારી હોય પણ મીઠું ન હોય તો એમાં કોઈ સ્વાદ આવતો નથી.
તો એ સમરસને વહેંચવાની પ્રથા છે, બધાની અંદર ભળી જવાની મંગલ કામના આમાં જોવા મળે છે. નૂતન વર્ષે ભગવાનને પ્રાર્થના એ કરવાની કે ભગવાન, નૂતન વર્ષે મને ચેતનવંતા માણસોની વચ્ચે જીવવાની તક આપજે, નકારાત્મક અને વાંક દેખા માણસોથી દૂર રાખજે, કોઈ ટીકાઓ કે નિંદાનો વરસાદ વરસાવે ત્યારે ક્ષમતાથી એને જીરવી લેવાની પ્રભુ શક્તિ આપે. સુતેલી છે જે માનવતા, હું એને સાદ આપું છું. તમે છો એક માનવ, એની તમને યાદ આપું છું. જુઓ કંઈ હોશમાં આવો, દિલોમાં રોશની લાવો. શુભેચ્છા સાથ નવા વર્ષની મુબારકબાદ આપું છું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી સર્વે ભાઈઓને, વેપારી મિત્રોને મારા દિવાળી અંગેના ખૂબ જ અભિનંદન પાઠવું છું. નૂતન વર્ષ આપ સૌને સુખકારી, સમૃદ્ધિ સાથે સફળ નીવડે એવી મારી અંતરથી પ્રભુને પ્રાર્થના. આવનારું નવું વર્ષ સંવત 2071 સર્વ પ્રકારે માંગલિક બને, સર્વ ક્ષેત્રે નવો ઉદય કરવાની એક શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થાય અને વૈદિક સિદ્ધાંત મુજબનું સુંદર મજાનો એક દૈવી સમાજ નિર્માણ કરવા માટેની આપણે ઉચિત શક્તિ વાપરીએ અને સાથે સાથે નવા વર્ષના અંદર એવા દૈવી અને નૂતન સંકલ્પો કરી અને જીવનના અંદર આવેલી આળસને ખંખેરી, પ્રમાદને દૂર કરી અને અસ્મિતા નિર્માણ કરી અને જીવનના અંદર એક નવું તેજ સંક્રમણ કરી અને તે દિવસ એક નવા સંકલ્પો સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરીએ. પ્રત્યેક માણસના અંદર રહેલા ઈશ્વરને જોઈ અને માણસનું ગૌરવ કરતાં શીખીએ અને પરસ્પરમ ભાવ્યંત સમાજના અંદર નિર્માણ થાય અને સંઘે શક્તિ કલયુગે આવી એક ભારતીય સંઘ શક્તિ નિર્માણ કરી અને કૃણવંતો વિશ્વમાર્યમ આપણે નિર્માણ કરી શકીએ તેવી નવા વર્ષના અંદર પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અને તે દિવસે સર્વ પ્રકારના લોકોના જીવનમાં આવતી જે અગવડો છે, તકલીફો છે, તે બધી અગવડો અને તકલીફોમાંથી પણ ભગવાન બધાને મુક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, ફરીથી દિવાળીની શુભેચ્છાઓ સાથે તેમજ આપના ઘરે નવું વર્ષ શુભદાયી રહે તે સાથે જ સાથે એક અરજ કે બાળકો ફટાકડા ફોડતા હોય તો તેમને ખાસ સાવચેતીપૂર્વક તેમને માતા પિતા સાથે રહીને ફટાકડા ફોડવે જેનાથી આપને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.